Hello friends, welcome to the Material Science and Metallurgy subject from the semester 3 and the chapter number 4 from your syllabus. And the topic is solid solution and Hume-Rothery rule, which is very important for the further application and topics of this subject. In this video lecture, I will explain first the meaning of solid solution and then after the rule for creating the solid solution, which is known as Hume-Rothery rule. So let me start with the meaning of solid solution. First of all, તમે વર્ડ તો યુઝ કરતા હશો અથવા સાંભળેલો હોય છે એલોયસ અથવા મિશ્ર ધાતુ. શું કામ? મોસ્ટ ઓફ મટીરિયલ તરીકે કોઈ પણ પાર્ટની અંદર આપણે એલોયસ યુઝ કરતા હોઈએ છીએ. એનું રીઝન છે, એની અંદર આપણે જે પ્રોપર્ટીઝની રિક્વાયરમેન્ટ હોય છે એ પ્યોર મટીરિયલ કરતા સારી રહે છે, એટલા માટે આપણે એલોયસ યુઝ કરીએ છીએ. હવે આ એલોયસ એટલે શું? તો બે મટીરિયલ અથવા બેથી વધારે મટીરિયલને આપણે એકબીજા સાથે મિક્સઅપ કરીએ તો જે ક્રિએટ થાય છે મટીરિયલ એને આપણે એલોયસ કહીએ છીએ. મીન્સ એલોયસ કેન બી પ્રોડ્યુસ બાય મિક્સિંગ ઓફ મિનિમમ ટુ ડિફરન્ટ મટીરિયલ. રેડી? વાય એલોયસ આર નીડેડ? ધેન એઝ આઈ સેડ, બીકોઝ વોન્ટ ટુ ગેટ બેનિફિટ્સ ઓફ ઓલ ગુડ પ્રોપર્ટીઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ મટીરિયલ, વી ક્રિએટ એલોયસ ફ્રોમ ધી ડિફરન્ટ મટીરિયલ. મીન્સ વિથ મિક્સિંગ ઓફ મેટલ વિથ નોન મેટલ એન્ડ ટુ મેટલ્સ વિથ ઇચ અધર. રેડી? એક્ઝામ્પલ, If you are using pure iron, a pure iron છે એ ખૂબ જ સોફ્ટ મટીરિયલ છે, સો યુ કેન નોટ યુઝ એઝ અ હાર્ડ મટીરિયલ ઇન મેની પાર્ટ્સ. તો શું કરવું પડે છે? આપણે એની અંદર કાર્બન એડ કરીએ છીએ, જેથી કરીને એ શેમાં ક્રિએટ થઈ જાય, એટલે કે એલોયસ ઓફ આયર્ન આપણે ક્રિએટ કરીએ છીએ, જેના બે બેસ્ટ એક્ઝામ્પલ છે સ્ટીલ એન્ડ કાસ્ટ આયર્ન, જે મોસ્ટ ઓફ મટીરિયલ તરીકે બધે યુઝ થાય છે. રેડી? તો એનું રીઝન છે, પ્યોર આયર્નની જગ્યાએ આપણે જો એલોયસ ઓફ આયર્ન યુઝ કરીએ તો આપણને પ્રોપર્ટીઝ છે એ સારી મળી રહે. રેડી? એલોયસ આપણે ક્રિએટ કરવું કમ્પલસરી છે. હવે એલોયસ છે એટલે બે મિક્સ કરવા મટીરિયલ, પણ મટીરિયલ કેવી રીતે મિક્સ કરવા? તો મટીરિયલના જે ક્રિસ્ટલ સ્ટ્રક્ચર છે જેની અંદર એટમ્સ છે, એ એટમ્સ છે એ એકબીજાના મટીરિયલના ક્રિસ્ટલ સ્ટ્રક્ચર સાથે મિક્સઅપ થાય તો આપણે કંઈક પ્રોપર્ટીઝ છે એ સારી ક્રિએટ કરી શકીએ છીએ. તો આવું જ કંઈક આપણે સોલિડ સોલ્યુશનની અંદર કરવાનું છે. સો વી કેન સે દેટ અ સોલિડ સોલ્યુશન ઇઝ અ સિમ્પલી ધ સોલ્યુશન ઇન સોલિડ સ્ટેટ કન્ઝિસ્ટ ઓફ ટુ ટાઈપ્સ ઓફ એટમ ઇન વન સ્પેસ લેટાઇસ. એટલે કે એક સ્પેસ લેટાઇસની અંદર એક પ્રકારના એટમ સાથે બીજા પ્રકારના એટમ મિક્સ કરીને, જે એક પ્રકારના એટમ એક મટીરિયલના છે અને બીજા એટમ્સ છે બીજા મટીરિયલના છે, જેથી કરીને જે ક્રિએટ થાય એ એક સારી પ્રોપર્ટીઝ કરીને આપણને આપે છે, એટલે ઇટ ઇઝ નોન એઝ અ સોલ્યુશન. અને કયા ફેઝ માટે હોય છે? સોલિડ ફેઝ માટે હોય છે. સો ધ ટોપિક નેમ ઇઝ સોલિડ સોલ્યુશન. તો આ છે ઓવરઓલ મિનિંગ. તો હવે એની અંદર ડીપમાં જઈએ તો કેવા કેવા ટાઈપના અને કઈ રીતે આપણે ક્રિએટ કરી શકીએ છીએ. ઓકે, હવે સોલિડ સોલ્યુશનમાં મેં કીધું એમ કે એક પ્રકારના મટીરિયલની અંદર આપણે બીજા પ્રકારના મટીરિયલના એટમ્સ એડ કરવાના છે. તો જે પેરેન્ટ મટીરિયલ છે, મીન્સ કે જે મેઇન મટીરિયલ છે જેના એટમ્સ છે એ એમને મય છે, પણ આપણે બહારથી બીજા કોઈક એટમ્સ એની અંદર એડ કરવાના છે. તો બહારથી જે એટમ્સ આપણે એડ કરીશું એની નંબર ઓફ એટમ્સ, મીન્સ એની સંખ્યા છે ઓછી છે, એટલા માટે એ જે પાર્ટ છે જે બહારના એટમ્સ આપણે એડ કરીએ છીએ એને સોલ્યુટ કહેવાય છે, માઇનોર પાર્ટ. માઇનોર એટલે કે એના નંબર ઓફ એટમ્સ છે જે ઓછા છે. સોલ્યુટ એટલે કે એ શું કરે છે? એક બીજામાં એડ થઈને એક સોલ્યુશન ક્રિએટ કરીને આપે છે. રેડી? અને જે ઓરિજિનલ મેઇન મટીરિયલના એટમ્સ હતા એમને એમ છે, જેને આપણે કહેશું સોલવન્ટ પાર્ટિકલ, સોલવન્ટ એટમ્સ, એની સંખ્યા વધારે છે એટલે આપણે એને કહેશું મેજર પાર્ટ. એટલે સોલિડ સોલ્યુશન છે એ બે પાર્ટ્સનો બનેલો હોય છે, એક સોલ્યુટ એન્ડ એક સોલવન્ટ. યાદ રાખજો, ઇટ્સ કમ્પલસરી ટુ રિમેમ્બર, કારણ કે આ બે વર્ડ જો યુઝ કરશો તો જ પૂરા માર્ક આવી શકે. એટલે આપણે જેને એડ કરીએ છીએ જે એટમ્સને એને સોલ્યુટ કહેવાય, અને જેમાં એડ કરીએ છીએ એટમ્સને એ જે એટમ્સમાં મેઇન એટમ્સ છે જેમાં બાકીના એડ થાય છે એને કહેવાય સોલવન્ટ એટમ્સ. રેડી? તો આ રીતે કંઈક તમે ફિગર ઓબ્ઝર્વ કરો છો, જેમાં જે પિંક એટમ્સ છે જે મેઇન મટીરિયલના એટમ્સ છે જે પોતાની જગ્યાએ જઈ છે,
જેમાં બહારથી બીજા મટીરિયલના એટોમ્સ આવીને એડ થાય છે. તો પિંક મટીરિયલના એટોમ, જો પિંક એટોમ્સ છે એની સંખ્યા વધુ છે એટલે ઇટ ઇઝ નોન એઝ મેજર પાર્ટ ઓર સોલવન્ટ. બહારથી જે એટોમ્સ તમને એડ થયેલા દેખાય છે બ્લુ અથવા તો યલો કલરમાં, એને કહેવાય સોલ્યુટ ઓર માઇનર પાર્ટ્સ. ઓકે, રેડી? સો વેન સોલ્યુટ એટોમ્સ આર એડેડ ટુ ધ હોસ્ટ મટીરિયલ વિધાઉટ ચેન્જ ઇન ક્રિસ્ટલ સ્ટ્રક્ચર, અ સોલિડ સોલ્યુશન ઇઝ ફોર્મ. Then it is known as a solid solution. હવે સોલિડ સોલ્યુશન છે એ બે ટાઈપના ક્રિએટ થઈ શકે છે, એમાં જઈએ. ફર્સ્ટ પાર્ટ છે, જ્યારે પણ આપણે મટીરિયલની અંદર એટોમ્સ એડ કરીએ બહારથી બીજા, તો એની કંઈક લિમિટ આવશે, એટલે કે સોલ્યુબિલિટી લિમિટ્સ કહેવાય એને. એટલે કે સપોઝ તમે પ્યોર આયર્નવાળું જ એક્ઝામ્પલ લઈ લો, તો સ્ટીલ છે, તો સ્ટીલની અંદર કાર્બન એડ કરેલા છે. આયનની અંદર કાર્બન એડ કરો એટલે સ્ટીલ મળે છે, પણ આયનમાં જો 2% જ મેક્સિમમ કાર્બન એડ કરો તો જ સ્ટીલ છે એ બન્યું કહેવાય. જો વધારે અબોવ 2% એડ કરો તો સ્ટીલ નહીં રહે, તો એમાંથી કાસ્ટ આયન બની જશે. એટલે સ્ટીલની અંદર કાર્બન સોલ્યુબલ થવાની એની મેક્સિમમ લિમિટ કેટલી છે? 2%. એટલે મેં એનું એક્ઝામ્પલ પણ તમને આપેલું છે. અને ઘણા બધા આયનના ટાઈપ્સમાંથી એક ગામા આયન છે એવું કહેવાય. આઈ વિલ એક્સપ્લેન ધીસ ઓલ ગામા આયન્સ, આલ્ફા આયન્સ ઇન ધ નેક્સ્ટ ચેપ્ટર વિડીયો લેક્ચર. રેડી? તો આ એક એક્ઝામ્પલ છે. નાવ આઈ વિલ કન્સિડર ધ ટુ ટાઈપ્સ ઓફ સોલિડ સોલ્યુશન. એઝ આઈ હેવ એક્સપ્લેન ધ મિનિંગ ઓફ ટુ વર્ડ, સબસ્ટિટ્યુશનલ એન્ડ ઇન્ટરસ્ટેશિયલ ઇન ધ ઇમ્પરફેક્શન ડિફેક્ટ્સ ઇન ક્રિસ્ટલ સ્ટ્રક્ચર વિડીયો, તો પણ હું તમને આની અંદર આ બેના વિડીયો છે મિનિંગ સમજાવી દઉં છું. સૌથી પહેલો ટાઈપ છે સોલિડ સોલ્યુશનનો, સબસ્ટિટ્યુશનલ સોલિડ સોલ્યુશન. સબસ્ટિટ્યુશનલનું પ્યોર મિનિંગ તમે ક્રિએટ કરો, શું થાય? તો કોઈ પણ સ્પોર્ટ્સ લઈ લો, એની અંદર જે મેઇન પ્લેયર છે, ડિસાઇડેડ મેઇન પ્લેઇંગ, આપણે ક્રિકેટની વાત કરીએ તો મેઇન પ્લેઇંગ 11 છે. હવે એમાંથી કોઈ પ્લેયર ઇન્જર્ડ થાય છે તો આપણે એને રિમૂવ કરીને રિપ્લેસ જે પ્લેયર વડે કરીએ છીએ. બહારથી જે આપણે સ્ટેડિયમ જે ડ્રેસિંગ રૂમમાં પ્લેયર બેઠા હોય એનો જે પ્લેયર છે એ આપણે એડ કરીએ છીએ પ્લેઇંગ 11માં, એની જગ્યાએ જે ઇન્જર્ડ થયો એની જગ્યાએ. એ પ્લેયર માટે કયો વર્ડ યુઝ કરીએ છીએ? સબસ્ટિટ્યુટ પ્લેયર. તો આ જ રીતે કંઈક સોલિડ સોલ્યુશનમાં કરવાનું છે, બરાબર? અને જો તમે બહારથી જે એટોમ એડ કરો છો એ ઓરિજિનલ એટોમની જગ્યાએ નહીં પણ વચ્ચે ક્યાંક એડ થાય, તો એને કહેવાય ઇન્ટરસ્ટેશિયલ. તો આ ફિગરમાં તમે બંને એટોમ સોલિડ સોલ્યુશન છે એ જોઈ શકો છો. જો ઓરિજિનલ એટોમની જગ્યાએ પિંક કલરના એટોમ એડ થયેલા છે તો એને કહેવાય સબસ્ટિટ્યુશનલ. પણ બે એટોમની વચ્ચે જે જગ્યા મળે છે ત્યાં જ કોઈ બીજા એટોમ્સ આવીને સ્ટેડી થઈ જાય તો એને કહેવાય ઇન્ટરસ્ટેશિયલ સોલ્યુશન. રેડી? તો આ પ્રમાણે બે ટાઈપ્સ છે એ આપણે ક્રિએટ કરી શકીએ છીએ. હવે સબસ્ટિટ્યુશનલમાં પણ વધારે બે સબ ટાઈપ લેવાના છે. અંદર જઈએ. Means when solute atom replace the solvent atom, base metal, and occupy their normal lattice structure, the resulting solid solution is known as substitutional solid solution. તો આની અંદર મેં એઝ જે રીતે એક્સપ્લેન કર્યું એ જ રીતે ફરીવાર બધું બતાવેલું છે. સોલ્યુટ એન્ડ સોલવન્ટ અને ઓરિજિનલ જગ્યાએ એડ થયેલા છે. રેડી? એક્ઝામ્પલ માટે લઈએ તો કોપર એટમ્સ મેં સબસ્ટિટ્યુટ ફોર નિકલ એટમ્સ વિધાઉટ અફેક્શન ધ પેરેન્ટ લેટાઇસ. નિકલ એટમની જગ્યાએ તમે કોપર એટમ યુઝ કરી શકો છો વિધાઉટ એની કાઇન્ડ ઓફ અફેક્શન. કોઈ વધારે ઇફેક્ટ જનરેટ નહીં થાય, તમે તો પણ એડ કરીને યુઝ કરી શકો છો. નાવ ધ સબસ્ટિટ્યુશનલ સોલિડ સોલ્યુશન ફર્ધર ડિવાઇડેડ ઇન્ટુ ટુ સબ ટાઈપ્સ, ડિસઓર્ડર સોલિડ સોલ્યુશન એન્ડ ઓર્ડર સોલિડ સોલ્યુશન. તો બંનેનું સિમ્પલ મિનિંગ તમને ખબર છે. ઓર્ડર મીન્સ કે કોઈ એક સરખી પેટર્નમાં એક સરખું ગોઠવાયેલું હોય, એરેન્જમેન્ટ પ્રોપર હોય તો એને ઓર્ડર કહેવાય. અને ડિસઓર્ડર મીન્સ આડું ઓળું. તો આપણે એ જોઈએ. ઓર્ડર એન્ડ ડિસઓર્ડર સબસ્ટિટ્યુશનલ સોલિડ સોલ્યુશનમાંથી ઓર્ડર સબસ્ટિટ્યુશનલ સોલિડ સોલ્યુશન. તો ઓર્ડર સબસ્ટિટ્યુશનલ સોલિડ સોલ્યુશનની તમે ફિગર ઓબ્ઝર્વ કરી શકો છો. એમાં બ્લુ છે સોલવન્ટ છે અને જે પિંક ઓર રેડ ટાઈપ છે સોલ્યુટ છે. ઓર્ડર સબસ્ટિટ્યુશનલ લખ્યું છે એની ફિગર ઓબ્ઝર્વ કરો. તો જો એની પેટર્ન ઓબ્ઝર્વ કરો તો એક સોલવન્ટ પછી એક સોલ્યુટ, 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 એમ પ્રોપર એરેન્જમેન્ટ છે. કોઈ મિસ બિહેવિયર અથવા મિસ એરેન્જમેન્ટ નથી.
પણ જો તમે આડુંઅવળી રીતે કોઈ પણ રીતે એટમ્સ એડ કરી દો તો લેફ્ટ સાઈડની ફિગર જો ફર્સ્ટ રેન્ડમ સબસ્ટિટ્યુશનલ એટલે કે એને કહેવાય ડિસઓર્ડર સબસ્ટિટ્યુશન. તો એમાં જે સોલ્યુટ એડ કરેલા છે જુઓ કોઈ પણ પેટર્ન એક ફિક્સ નથી, એક સોલવન્ટ પછી એક સોલ્યુટ છે પછી ઘણા બધા સોલવન્ટ છે પછી પાછું કંઈક સોલ્યુટ આવે છે એટલે કોઈ પ્રોપર એરેન્જમેન્ટ નથી તો એને કહેવાય ડિસઓર્ડર સબસ્ટિટ્યુશન સોલી સોલ્યુશન. તમે આવી કંઈક બે કે ત્રણ રો ડ્રો કરીને એક્ઝામમાં એક્સપ્લેન કરી શકો છો. પૂરા માર્ક્સ લાવવા માટે આ ઇનફ હોય છે. તમે આટલા બધા રો તમે ડ્રો નથી કરતા તો પણ ચાલશે. રેડી? તો આ રીતે તમે સબસ્ટિટ્યુશનલ સોલી સોલ્યુશનના બે ટાઈપ એક્સપ્લેન કરી શકો છો. ઇન્ટરસ્ટિશિયલ સોલી સોલ્યુશન, એઝ આઈ હેવ સેડ દેટ ઇફ યુ આર એડિંગ ધ સોલ્યુટ એટમ્સ ઇન ધ સોલવન્ટ્સ ઇન બિટવીન ધ ટુ એટમ્સ સ્પેસ દેન ઇટ ઇઝ નોન એઝ અ ઇન્ટરસ્ટિશિયલ સોલી સોલ્યુશન. એટલે કે બે એટમની જે જગ્યા છે ત્યાં એડ કરવાના છે, ઓરિજિનલ એટમની જગ્યાએ નહીં. એટલે કે જેમ ફિગરમાં જોઈ શકો છો એ રીતે પિંક એટમ બ્લૂની અંદર એડ થાય છે તો એને કહેવાય ઇન્ટરસ્ટેશિયલ સોલિડ સોલ્યુશન. અને ઓલવેઝ ડિસઓર્ડર ટાઈપ જ હોય છે એટલે એના બે સબ ટાઈપ્સ લેવાની જરૂર નથી. રેડી? અને ઇન્ટરસ્ટેશિયલ સોલિડ સોલ્યુશન કરો છો તો એની સોલ્યુબિલિટી છે લિમિટેડ હોય છે. ફોર એક્ઝામ્પલ કાર્બન ઇન આયન, આઈ હેવ સેડ ધેટ ફોર સ્ટીલ એન્ડ કાસ્ટ આયન. રેડી? હવે આ સોલિડ સોલ્યુશન છે આપણે ક્રિએટ કરવા જઈએ છીએ એટલે કે ધારો કે આપણે જરૂર પડી સોલિડ સોલ્યુશન ક્રિએટ કરવું છે એટલે કે બહારથી એક એટમ સોલ્યુટ તરીકે સોલવન્ટ એટમ્સમાં એડ કરવા, તો બહારથી જે એટમ્સ એડ કરવો છો એ કઈ રીતે સિલેક્ટ કરશો? કે રેન્ડમલી કોઈ પણ મટીરિયલના એટમ્સ છે કોઈ પણ મટીરિયલમાં એડ કરી શકશો? નહીં, ઇટ ઇઝ નોટ પોસિબલ. ત્યાં થોડાક રૂલ્સ છે, જેમ દરેક જગ્યાએ થોડાક રૂલ્સ હોય છે એમ આમાં પણ રૂલ્સ રાખેલા છે કે જો બે મટીરિયલની રિલેટિવિટીમાં કોઈ આવા રૂલ્સ ફૂલફિલ થતા હોય તો જ તમે બે મટીરિયલના એટમ્સનું મિક્સઅપ કરી શકો છો. તો હવે આપણે એની અંદર જઈએ. ઇટ ઇઝ પ્રોવાઈડેડ બાય ધી હ્યુમ રોથરી, સો ઇટ ઇઝ નોન એઝ અ હ્યુમ રોથરી રૂલ. કોના માટે છે? યાદ રાખજો, આ ત્રણ કે ચાર માર્ક્સમાં બહુ બધી વાર પૂછાયેલો છે. દેન ઇટ યાદ રાખજો, ઇટ ઇઝ યુઝફુલ ક્રિએટિંગ અ સબસ્ટિટ્યુશનલ સોલિડ સોલ્યુશન. ઇન્ટરસ્ટિશિયલ માટેની સબસ્ટિટ્યુશનલ સોલિડ સોલ્યુશન ક્રિએટ કરવું હોય ત્યારે હ્યુમ રોથરી રૂલ યુઝ થાય. શું પ્રોવાઈડ કરે છે? ઇટ ગવર્ન્સ ધ ચોઇસ ઓફ એલોઇંગ એલિમેન્ટ્સ ઇન ધ ફોર્મેશન ઓફ સબસ્ટિટ્યુશનલ સોલ્યુટ. If alloying element is choose randomly, it is likely to form an intermediate phase instead of solid solution. Properly solid solution કરી શકતા નથી એટલા માટે એને ટોટલ ચાર રૂલ્સ આપ્યા છે સબસ્ટિટ્યુશનલ સોલિડ સોલ્યુશન ક્રિએટ કરવા માટે. એટલે આપણે વન બાય વન ડીપમાં થોડુંક એક્સપ્લેન કરીએ જેથી કરીને તમે પ્રોપરલી એક્ઝામમાં એક્સપ્લેન કરી શકો. તો વ્યુમ રૂલ્સ છે, એમાંનો ફર્સ્ટ રૂલ છે જે બે એટમ્સ છે ડિફરન્ટ ટાઈપમાં એમાંનો જે એક સોલ્યુટ અને સોલવન્ટ છે તો એ સોલ્યુટ એન્ડ સોલવન્ટ એટમ્સની જે સાઇઝ છે એના શેપ કેવા હોય છે? સ્ફિયર ટાઈપ, મીન્સ એની કંઈક રેડિયસ હોય છે. તો એની જે બંનેની સાઇઝ કે રેડિયસ છે એ બંને રેડિયસની જે વેલ્યુ છે એ બંનેની રેડિયસની વેલ્યુ વચ્ચે 15% કરતાં વધારે ડિફરન્સ હોવું જોઈએ નહીં. મીન્સ ધ સોલ્યુટ એન્ડ ધ સોલવન્ટ એટમ્સ ડુ નોટ ડિફર બાય મોર ધેન 15% ઇન સાઇઝ. ફોર એક્ઝામ્પલ, સપોઝ આપણે બે મટીરિયલ લઈ લીધું, એક કોપર છે અને એક એલ્યુમિનિયમ છે. તો કોપરની સાઇઝ સપોઝ 1.43 રેડિયસ છે, એલ્યુમિનિયમની રેડિયસ છે 1.28. તો આ રીતે કંઈક કેલ્ક્યુલેશન થશે કે 1.43 માઇનસ 1.28 અને છેદમાં એલ્યુમિનિયમ છે એ કયું છે? તો એલ્યુમિનિયમ છે બેઝ મેટલ છે સોલવન્ટ, એટલે એની છેદમાં લેવાની છે સોલવન્ટ એટમ્સની રેડિયસ એટલે કે 1.28. એ જે આન્સર મળે ઇન્ટુ 100 કરો એટલે આન્સર મેળવો તમને પ્લસ 11.7%, એટલે કે 15% કરતાં વધુ નથી. સો ઇટ કેન બી પ્રોપર ફોર ધી પરફેક્ટ ફોર સોલિડ સોલ્યુશન કોપર એલ્યુમિનિયમ. જો તમે નીચેનું એક્ઝામ્પલ લો કોપર નિકલ, તો એ પ્રમાણે તમે જોવા જાઓ તો -2.3% આવે છે. માઇનસ આવે કે પ્લસ આવે, મોર ધેન 15% ડિફરન્સ ન હોવો જોઈએ એટલે ઇટ કેન બી એલોએબલ. Third example is also allowable because the limit is less than 15%. So we can say that this type of mixture can create solid solution. પણ જો વેલ્યુ છે એ 15% કરતાં વધારે આવે તો ત્યાં તમે મિક્સઅપ કરી શકો નહીં. એટલે આ તમે યુઝ કરી શકો છો જ્યારે તમે સોલિડ સોલ્યુશન કરવાનું હોય ત્યારે. સેકન્ડ રૂલ શું છે? કે બે એટમ્સ જે છે સોલ્યુટ એન્ડ સોલવન્ટ,
तो सोल्यूट एटम्स छे, सपोज सोडियम छे, तो ત્યાં શું લખી શકાય છે? Na+. Na+ નો મીનિંગ શું કામ થાય છે કે ઈ રિલેટેડ છે એના વેલેન્સ ઇલેક્ટ્રોન્સ સાથે. તો તમે એવું સ્ટડી કરી ગયા છો, કોઈ પણ મટીરીયલમાં ઘણી બધી ઇલેક્ટ્રોન્સ છે, રોટેટ થવાની કક્ષા હોય છે, એમાંની જે લાસ્ટ હોય છે એને, એમાં જે ઇલેક્ટ્રોન્સ હોય છે એને આપણે વેલેન્સ ઇલેક્ટ્રોન્સ કહીએ છીએ, જેમ ફિગરમાં દેખાય એમ. તો આ વેલેન્સ ઇલેક્ટ્રોન્સની કમ્પેરિઝનમાં વાત કરીએ, ધેન ધી વેલેન્સ એન્ડ ધ ક્રિસ્ટલ સ્ટ્રક્ચર ઓફ ધી એલિમેન્ટ્સ શુડ બી સેમ. વેલેન્સ ઇલેક્ટ્રોન્સ બંને મટીરિયલમાં સેમ હોવા જોઈએ, તો જ આપણે એલોઇંગ એલિમેન્ટ્સ તરીકે બંનેને એડ કરી શકીએ છીએ. રેડી? ઇટ ઇઝ ધ રૂલ નંબર 2. હવે જઈએ રૂલ નંબર 3. ધ મેટલ્સ દેટ હેવ સેમ ટાઈપ ઓફ લેટાઈસ સ્ટ્રક્ચર, મીન્સ આપણે જે લેટાઈસ સ્ટ્રક્ચર છે એ વિડીયો લેક્ચરની અંદર પહેલાં મેં સેકન્ડ ચેપ્ટરમાં સ્ટડી કરાયો, એ પ્રમાણે ત્યાં બીસીસી, એફસીસી, એચસીપી એવા ઘણા બધા ક્રિસ્ટલ સ્ટ્રક્ચર હોય. સપોઝ સોલવન્ટ એટોમ્સનો બીસીસી સ્ટ્રક્ચર છે, તો સોલવન્ટ એટોમ્સ છે એ બીસીસી સ્ટ્રક્ચર વાળું જ હોવું જોઈએ, તો જ તમે બંનેને એડ કરી શકો. એટલે સોલ્યુટ એન્ડ સોલવન્ટ શુડ હેવ ધી સેમ સ્ટ્રક્ચર, એટલે કે બંનેના બીસીસી હોય તો બીસીસી, એફસીસી હોય તો એફસીસી, મૂળ ટૂંકમાં કોઈ પણ એક સ્ટ્રક્ચર હોય પણ બંનેના સેમ સ્ટ્રક્ચર હોવા જોઈએ, ધેન ઇટ ઇઝ રૂલ નંબર 3. નાવ લાસ્ટ રૂલ, રૂલ નંબર 4, મીન્સ કેમિકલ અફિનિટી મસ્ટ બી સ્મોલ, બિકોઝ મોર અફિનિટી વિલ નોટ ગીવ સોલિડ સોલ્યુશન. મીન્સ જે કેમિકલ રિએક્શન છે, કેમિકલ અંદર જે એનું સેન્સિબલ છે કે કેટલું કેમિકલ રિએક્શન પ્રોવાઈડ કરી શકે છે, એ જો સેન્સિબલ ઓછું હોય છે, મીન્સ કેમિકલ એફિનિટી મસ્ટ બી સ્મોલ, તો તમે બંનેને એડ કરી શકો છો. નહીં તો શું થાય, જ્યારે સોલ્વન્ટ તમે સોલ્યુટમાં એડ કરો છો તો બંને વચ્ચે જે કેમિકલ રિએક્શન પ્રોડ્યુસ થશે એ જો હાઈ છે કેમિકલ એફિનિટી, તો એના કારણે જે પ્રોપર્ટીઝ મેળવી છે એના કારણે એની જગ્યાએ બીજી જે નેગેટિવ પ્રોપર્ટીઝ છે એ વધારે થઈ જશે. તો એ છે એ પરફેક્ટ સોલિડ સોલ્યુશન નહીં ક્રિએટ કરી શકે, મીન્સ આપણે જો ટાર્ગેટ છે એ થતો ફૂલફિલ નથી, એટલે રૂલ નંબર 4 શુડ બી ઓલ્સો સેટિસ્ફાઈડ. તો આ થઈ ગયા ટોટલ 4 રૂલ. અગેન હું તમને રિપીટ કરાવી દઉં, રૂલ નંબર 1 15% સાઇઝ, રૂલ નંબર 2 વેલેન્સ ઇલેક્ટ્રોન શુડ બી સેમ, રૂલ નંબર 3 ધ સ્ટ્રક્ચર લેટાઈસ સ્ટ્રક્ચર શુડ બી સેમ ઇન સોલ્યુટ એન્ડ સોલ્વન્ટ, એન્ડ રૂલ નંબર 4 કેમિકલ એફિનિટી મસ્ટ બી સ્મોલ. જો આ ચારેય રૂલ, જો એક પણ રૂલ છે એ જો પ્રોપરલી સેટિસ્ફાય ન થતો હોય તો તમે ક્રિએટ કરી ન શકો. ચારે ચાર રૂલ જો ક્રિએટ સેટિસ્ફાય થાય, ધેન યુ કેન ક્રિએટ સોલિડ સોલ્યુશન. રેડી? વેરી વેલ. સો થેન્ક્સ ફોર યોર અટેન્શન. આ રીતે જ વિડીયો લાઈક કરતા રહ્યો, શેર કરતા રહ્યો, એન્ડ સબસ્ક્રાઈબ GTU સ્ટડીઝ ચેનલ. થેન્ક યુ.